Hello friends, this is my first video for specially HSC general students to give some ideas about the paper styles. Before we are going to start our lesson, let me congratulate you all that now we are going to face board examination, which is a very important year for you. So friends, now we have a paper about March 2020. માર્ચ 2020નું પેપર છે જે નવી વ્યવસ્થા પ્રમાણે પ્રથમ વખત પૂછાયેલું પેપર છે. અહીંયા પણ પાછલા વર્ષની જેમ ચાર સેક્શન્સ તમને આપવામાં આવેલા છે, સેક્શન એ, બી, સી, ડી અને ઈ, જેનું કુલ ટોટલ થાય છે 100, જેમાંથી પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 33 ગુણ લાવવાના રહેશે. વધુ જેટલા વધુ માર્ક્સ લાવશો, જેટલા ગુણ લાવશો, દેટ ઇઝ અ બેનિફિશિયરી ફોર યુ. એ તમારા માટે એટલું જ બેનિફિટ રહેશે, એટલું જ સારું કામ રહેશે. નાવ જોઈશું હવે દરેક પાંચે પાંચ સેક્શનમાં કયા સેક્શનમાં શું પૂછવામાં આવેલું છે અને તમારે શું પરફોર્મ કરવાનું રહેશે, કઈ રીતના પરફોર્મ કરવાનું, દેટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. સો નાવ લેટ સ્ટાર્ટ સેક્શન એ. સેક્શન એની અંદર ટોટલ 17 માર્ક્સ છે, એટલે 17 પ્રશ્નો છે. ઓલમોસ્ટ વી કેન સે દેટ, લગભગ એવું કહી શકાય કે આ એક ઓપ્શનલ પ્રકારનું સેક્શન છે, જ્યાં તમને કેટલાક પ્રશ્નોના જવાબો પહેલેથી આપવામાં આવેલા હશે. નાવ લેટ સી ક્વેશ્ચન નંબર 1-4. ક્વેશ્ચન 1-4 જોઈએ. દેટ ઇઝ અબાઉટ ટ્રુ ફોલ્સ, કે વાક્ય સાચું છે કે ખોટું. ઇટ્સ અબાઉટ કમ્પ્લીટલી બેઝ ઓન ટેક્સ્ટબુકને આધારે ચાર પ્રશ્નો. સો લેટ મી સજેસ્ટ યુ, લેટ મી ગીવ યુ એન ઇન્સ્ટ્રક્શન દેટ યુ વિલ હેવ ટુ ગીવ પ્રોપર અટેન્શન્સ ઇન ધ ક્લાસરૂમ વેન યોર ટીચર ઇઝ ગીવિંગ ઇન્સ્ટ્રક્શન ઓર ટીચિંગ ધ ટેક્સ્ટબુક. જ્યારે જ્યારે તમારા શિક્ષક તમને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ટેક્સ્ટબુકના આધારે આપે, અથવા જ્યારે તમને ટેક્સ્ટબુક ચલાવે, ત્યારે પૂરેપૂરું ધ્યાન આપજો. કારણ કે અહીંયા એકદમ ઇઝી પોઈન્ટ છે, એક વાક્ય છે, તમારે એ વાક્ય સાચું છે કે ખોટું છે, ટ્રુ અ ફોલ્સ તમારે નક્કી કરવાનું છે અને લખવાનું રહેશે. તમારો એક જવાબ સાચો હશે, કમ્પ્લીટલી તમને એક માર્ક્સ મળી જશે, અને ખોટો હશે તો તમને અહીંયા કોઈ માર્ક્સ મળશે નહીં, તમારો બેઠો ગુણ જતો રહેશે. નાવ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ વન. બીજી ઇન્સ્ટ્રક્શન જોઈએ, ક્વેશ્ચન નંબર 5, 6 અને 7. ઇટ ઇઝ અબાઉટ નિયરેસ્ટ મીનિંગ, ઓર વી કેન સી દેટ સિનોનિમ. અહીંયા નજીકનો શબ્દ શોધો, અથવા તો એવું કહી શકાય કે સમાન અર્થી શબ્દ શોધવાનો રહેશે. હિયર તમને ક્વેશ્ચન્સ માટે 3 શબ્દ આપવામાં આવેલા છે અને એની સામે તેના જવાબો પણ આપવામાં આવેલા હશે. એક શબ્દ માટે તમને 4 શબ્દ આપવામાં આવેલા છે. 4માંથી કયો શબ્દ સાચો છે એ તમારે સમજીને શોધીને લખવાનો રહેશે. અહીંયા પણ એક શબ્દ, એક સાચો શબ્દ તમે લખશો, એના એક ગુણ રહેશે. નાવ ત્યાર પછીનો પોઈન્ટ છે ક્વેશ્ચન નંબર 8, 9 અને 10. એના માટેની ઇન્સ્ટ્રક્શન જોઈશું. દેટ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. એનો અર્થ એવો થયો કે અહીંયા કે આપેલા સ્ટેટમેન્ટના આધારે, અહીંયા તમને 3 સ્ટેટમેન્ટ્સ આપેલા છે, ક્વેશ્ચન નંબર 8, 9, 10માં 3 સ્ટેટમેન્ટ્સ આપેલા. હવે એ ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ્સમાં કયો ગ્રામર પોઈન્ટ છુપાયેલો છે, કયો ગ્રામર પોઈન્ટના આધારે આ સ્ટેટમેન્ટ્સ લખાયેલા છે એ તમારે નક્કી કરવાનું છે. એના માટે પણ તમને બ્રેકેટમાં જવાબો આપવામાં આવેલા છે. તમારે ખાલી નક્કી જ કરવાનું છે, સાચો જવાબ તમારે નક્કી કરવાનો છે કે બ્રેકેટમાં થી જે 4 ઓપ્શન્સ આપેલા છે, તો 3 ઓપ્શન્સ આપેલા છે, તો આપેલા 3 સ્ટેટમેન્ટ્સમાં બ્રેકેટમાં આપેલો કયો જવાબ કયા સ્ટેટમેન્ટના સામે આવશે. અહીંયા પણ તમારો સાચો જવાબ હશે, તમને એક માર્ક્સ મળી જશે. હિયર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11-14, 11-14, લગભગ આગળ 8, 9, 10માં પૂછાયેલા આ પ્રશ્ન જેવો જ અહીંયા પણ છે, થોડુંક અલગ એવું છે. અહીંયા શું આપવાનું છે, મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ અકોર્ડિંગ ટુ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે અહીંયા તમને ફંક્શન પહેલાંથી આપવામાં આવે, ત્યાં સ્ટેટમેન્ટ્સ આપેલું છે, સ્ટેટમેન્ટના આધારે તમારે ફંક્શન શોધવાનું છે. અહીંયા તમને ફંક્શન આપેલું છે, ફંક્શનના આધારે તમારે રિસ્પોન્સ, એટલે આપેલા 4 જવાબમાંથી સાચો જવાબ શોધી અને તમારે લખવાનો રહેશે. ત્યારબાદ લાસ્ટ પોર્શન ઓફ સેક્શન એ, સેક્શન એનો છેલ્લો પોર્શન છે, અને 15-17 સુધીનો આ પ્રશ્નો પૂછાયો છે. અહીંયા વોટ ઇઝ ધેટ ઇન્સ્ટ્રક્શન, દેટ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. અહીંયા મિત્રો તમારે ક્વેશ્ચન, એક સ્ટેટમેન્ટ આપેલો છે, સ્ટેટમેન્ટની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક શબ્દમાં અથવા તો શબ્દ સમૂહની આગળ અંડરલાઇન કરેલી હશે. એ અંડરલાઇન કરેલા ભાગ માટે તમે કયા પ્રકારનો પ્રશ્ન પૂછશો,
કોઈ પણ એક એ વાક્ય આપવા, અત્યાર સુધી આપણે એવું જોયું કે અત્યાર સુધી પ્રશ્ન પૂછવામાં આવતા હતા ત્યારે આપણે જવાબ લખવામાં આવતા, હવે આપણને જવાબ આપવામાં આવેલો છે. આપેલા જવાબ માટે, આપેલા શબ્દ માટે, આપેલા શબ્દ સમૂહ માટે તમે કયા પ્રકારનો પ્રશ્ન પૂછશો એ તમારે નક્કી કરવાનું, નક્કી જ કરવાનું છે. ઇટ મીન્સ દેટ ધ આન્સર્સ આર ઓલરેડી ગીવન દેર, તમને જવાબો આપવામાં જ આવેલા છે. અહીંયા એક એક સ્ટેટમેન્ટ આપેલું છે, પ્રાઉડના નીચે અન્ડરલાઇન કરે છે. તો હવે એ પ્રાઉડ જવાબ આવે એના માટે અહીંયા ચાર ઓપ્શન આપેલા, ચાર ક્વેશ્ચન આપેલા છે. તો તમે કયા પ્રશ્નોના આધારે તમે પ્રાઉડ જવાબ લાવશો એ અહીંયા ઓલરેડી આપેલું છે. તમારે સાચો પ્રશ્ન પસંદ કરવાનો રહેશે. અહીંયા પણ એ સાચો પ્રશ્ન રહેશે, એ સાચો તમને તમારો જવાબ રહેશે તો તમને માર્ક્સ મળશે, અને જો તમે ભૂલ થઈ તો તમારો બેઠો માર્ક્સ જવાનો ભાઈ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સેક્શન, દેટ ઇઝ કોલ્ડ ધ સેક્શન બી, or I can say that it's the reading part. Reading part, it means that some of the paragraphs, some of the extracts are given there. કેટલાક એક્સ્ટ્રેક્ટ કે પેરેગ્રાફ તમને આપવામાં આવેલા છે અને એમાંથી તમે કેટલું સમજેલા છો, તમે કેટલું સમજો છો તેના માટે અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે. અહીંયા ક્વેશ્ચન, આ ક્વેશ્ચન આધારે તમારે પેરેગ્રાફમાંથી, એક્સ્ટ્રેક્ટમાંથી જવાબો પસંદ કરવાના રહેશે. નાવ સેક્શન બી, 18 to 17, 18 થી 27, એટલે આપણે એવું કહી શકીએ કે ટોટલ 10 માર્ક્સ. તો 10 માર્ક્સનો અહીંયા આ 10 માર્ક્સનો પ્રશ્ન છે, જેમાં દરેક કે દરેક ક્વેશ્ચન માટે, દરેક કે દરેક માર્ક્સ માટે તમને એક એક ક્વેશ્ચન આપવામાં આવે છે. અહીંયા એક પેરેગ્રાફ છે, પેરેગ્રાફના આધારે તમારે બે ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના છે. એ પ્રમાણે તમને 10 ક્વેશ્ચન્સ આપેલા હશે અને એની આગળ 5 એક્સ્ટ્રેક્ટ્સ કે 5 એક્સ્ટ્રેક્ટ્સ તમારે વાંચી અને તેમાંથી સાચા જવાબો પસંદ કરવાના રહેશે. અને મિત્રો યાદ રાખજો, જ્યારે જ્યારે જવાબો લખો ત્યારે ત્યારે ધ્યાન રાખો કે અહીંયા તમારે બેઠે બેઠો જવાબ કોપી કરવાની નથી. યુ વિલ હેવ ટુ ગીવ ધ આન્સર અકોર્ડિંગ ટુ ધ ક્વેશ્ચન. જે પ્રમાણે પ્રશ્ન પૂછાયો છે તેના આધારે, તેમાં કયો ગ્રામર પોઈન્ટ આપેલો છે, કયો ટેન્સ આપેલો છે, તેના આધારે તમારે જવાબ લખવાનો રહેશે. લખીને તમે કદાચ બેઠો જવાબ લખી દો, એમાં ગ્રામર સેક્શન તમારો ટેન્સ જે છે તે કવર ના થયો હોય, અથવા અંદર આપેલા જે પ્રોનાઉન છે તે કવર ન થયા હોય, તો તમારા માર્ક્સ ઘટવાની શક્યતાઓ રહેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 28 and 29, આ બે ક્વેશ્ચન માટે, અને એ 6 માર્ક્સ કવર કરે છે. આ બે ક્વેશ્ચન માટે તમને 3 પોઈન્ટ આપવામાં આવેલા છે. ક્વેશ્ચન નંબર 29 and again or 29. હવે આ શોર્ટ નોટ્સ છે, ટૂંકનો જ આપણે કહી શકીએ ગુજરાતીમાં, એ શોર્ટ નોટ્સ તમારે લખવાની છે અને જવાબ તમારે લખવાનો છે. અહીંયા એ શોર્ટ નોટ લખવા માટે કેટલાક પોઈન્ટ્સ, કેટલાક હિન્ટ્સ તમને આપેલા છે, અને એ હિન્ટ્સ જે છે તે ક્વેશ્ચન ફોર્મમાં હશે, ક્વેશ્ચન ફોર્મમાં છે. હવે આના આધારે તમારે શોર્ટ નોટ તૈયાર કરવાના છે. આ પ્રશ્નોના જવાબ નો ડાઉટ તમે લખી શકો, પણ પ્રશ્નોના જવાબ લખવાના નથી. તમારે એક પેરેગ્રાફ ફોર્મની અંદર એક નાની શોર્ટ નોટ, જે પ્રમાણે એક શોર્ટ નોટના 3 માર્ક્સ છે, તો એ 3 માર્ક્સને કવર કરતી આ પોઈન્ટ્સના આધારે, આ હિન્ટના આધારે તમારે જવાબો લખવાના રહેશે. 17, 10 and 6, 16 માર્ક્સ છે. હિયર અગેન સી ક્વેશ્ચન નંબર 30 to 32, આ 3 માર્ક્સ કવર કરે છે, કે 3 માર્ક્સ કવર કરે છે. અહીંયા જે છે, લેટ સી ધ ઇન્સ્ટ્રક્શન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા બ્લેન્ક્સ તમારે પૂરવાની છે, અને અહીંયા પણ બેનિફિટ છે તમારા માટે કે અહીંયા 3 બ્લેન્ક્સ આપેલી છે. 3 બ્લેન્ક્સમાંથી તમારે યાદ કરીને જવાબ લખવાનો નથી, તમારે સમજીને અહીંયા બ્રેકેટમાં આપેલા જવાબો છે જ ઓલરેડી તૈયાર, એમાંથી જે સાચો જવાબ જે બ્લેન્કમાં આવતો હોય તે બ્લેન્કમાં તમારે સાચો જવાબ. અને મિત્રો તમારે અહીંયા એક બ્લેન્ક ખોટી પડશે તો કદાચ શક્ય છે કે તમે 2 માર્ક્સ ખોઈ શકશો, કારણ કે સાચો જવાબ બીજી જગ્યાએ લખાઈ ગયો હશે, એટલે બીજો જે ખોટો જવાબ છે તમે બીજી જગ્યાએ લખવાના રહેશે. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન ફર્સ્ટ, તમે સમજો કે પ્રશ્ન શું છે, બ્લેન્ક શું છે, એનો અર્થ શું છે, અને પછી જવાબ લખવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમારા વધુમાં વધુ માર્ક્સ આવે. એટલે આપણે જોઈ શકીએ છીએ 10 માર્ક્સ તમારા ક્વેશ્ચનના, 6 માર્ક્સ તમારી શોર્ટ નોટના, અને 3 માર્ક્સ તમારા બ્લેન્કના, એટલે સેક્શન બી જે છે તમારો ટોટલ 19 માર્ક્સ કવર કરી રહ્યો.